Hello students, Jai Swami Narayan. Today's thought of the day: nothing is impossible. The word itself says, "I am possible." It means nothing is impossible if you are determined to do something. अगर आप कुछ करने की ठान लो तो कुछ भी impossible नहीं है. Hello students, Jai Swami Narayan. Today I am going to teach Gujarati Standard 6 Part 3 Sachi Haj. Sachi Haj, Haj itle shun. Haj itle ke je Muslim loko, Musalman loko yatra par jaye e. Je rite apne Hindu char dham ni yatra kariye, e rite Musalman Haj upar jaine yatra kare che. To ek Baghdad shahar ma શેખ અબ્દુલ્લા નામનો એક પરિવાર રહેતો હતો અને શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા અને તેમને દર વર્ષે અનેક લોકો હજ ઉપર જતા ત્યારે તેમને પણ હજ ઉપર જવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી પરંતુ તેઓ ગરીબ હતા અને ગરીબીને કારણે તેઓ હજ પર જઈ શકતા ન હતા એક વખત બગદાદ શહેરના લોકો જ્યારે હજ પર જવા માટે નીકળ્યા ત્યારે તેમને હજ પર ન જઈ શકવાનું અને તેમની ગરીબીને કારણે હજ પર ન જઈ શકવાનું તેમને ભારે દુઃખ થયું તેમને થયું કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ આ બધાની સાથે હજ પર જાત અને પુણ્ય મેળવત તેઓ એક દિવસ સુતા હતા ત્યારે તેમના સપનામાં બે ફરિશ્તા આવ્યા તેમને કંઈક અવાજ સંભળાયો એ બે ફરિશ્તા એકબીજા સાથે વાતો કરતા હતા એટલે પેલા બે ફરિશ્તા જે વાતો કરી રહ્યા હતા એમાંથી એક ફરિશ્તાએ કહ્યું કે શું આ બધા જે હજ ઉપર મક્કા શરીફની હજ જે કરવા જાય છે એ બધાની હજ શું ખુદાએ મંજૂર કરી દીધી છે એટલે બીજો ફરિશ્તો કહે છે કે ના બધાની હજ મંજૂર થઈ નથી એટલે પહેલો ફરિશ્તો કહે છે પૂછે છે કે તો પછી આ વર્ષે કોની હજ ખુદાએ મંજૂર કરી છે એટલે બીજો ફરિશ્તો કહે છે કે આ હાજીઓમાંથી કોઈની પણ હજ મંજૂર થઈ નથી હાજીઓ એટલે કે જે હજ કરવા જાય એને હાજીઓ કહેવાય તો આ બધા જે હાજીઓ છે એ હાજીઓમાંથી કોઈની પણ હજ મંજૂર નથી થઈ તો પછી પહેલો ફરિશ્તો આશ્ચર્ય સાથે પૂછે પહેલો ફરિશ્તો કહે છે કે તો પછી આ વર્ષે કોઈને પણ હજનું પુણ્ય નહીં મળે એવું એટલે બીજો ફરિશ્તો કહે છે કે મળશે ને કેમ ન મળે આ વર્ષે તો હજનું પુણ્ય જેને મળવા જોઈતું હતું એને મળી ગયું છે એટલે પહેલો ફરિશ્તો આશ્ચર્યથી પૂછે છે કે કોને મળ્યું ત્યારે બીજો ફરિશ્તો હસતા હસતા કહે છે કે દમાસ્કસના અલી હુસેન મોચીને આ વર્ષે હજનું પુણ્ય મળી ગયું છે વાત પૂરી થતાની સાથે જ બંને ફરિશ્તા અદ્રશ્ય થઈ જાય છે અને અલી હુસેનની ઊંઘ ઉડી જાય છે અને તેઓ વિચારમાં પડી જાય છે કે હજ કર્યા વિના હજનું પુણ્ય કેવી રીતે મળ્યું હશે બીજા દિવસે શેખ અબ્દુલ્લા દમાસ્કસ જવા માટે નીકળી જાય છે અને પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે પહોંચી જાય છે અલી હુસેન તેમને આવવાનું કારણ પૂછે છે કે તમે અહીં કેમ આવ્યા છો ત્યારે શેખ અબ્દુલ્લા રાત્રે સાંભળેલી પેલા ફરિશ્તાઓની જે વાત સાંભળી હતી એ વાત અલી હુસેનને કહી એટલે અલી હુસેન તો બેભાન જ થઈ ગયા અને થોડી વાર પછી જ્યારે અલી હુસેન ભાનમાં આવ્યા ત્યારે તેમણે શેખ અબ્દુલ્લાને બધી જ વાત કહી અને કહ્યું કે હું ખૂબ જ ગરીબ માણસ છું અને મને પણ હજ પર જવાની કેટલા વર્ષોથી ઈચ્છા હતી તેથી મેં થોડું થોડું ભેગું કરીને થોડા થોડા પૈસા ભેગા કરીને હજ માટે જવા માટે પૈસા ભેગા કર્યા હતા અને
આ વર્ષે હું હજ પર જવાનો હતો. હજ પર જતા પહેલા પહેલા બે દિવસ, જે દિવસે હું હજ પર જવાનો હતો તેના બે દિવસ પહેલા મારા પાડોશીના બાળકોને મેં રોકડ કરતા જોયા. રોકડ કરતા જોયા એટલે કે મેં રડતા જોયા. એના પાડોશીમાં જે બાળકો હતા એ રડતા હતા, એટલે તેમણે એમને કારણ પૂછ્યું રડવાનું. એટલે તેમણે કહ્યું, કારણ પૂછ્યું ત્યારે તેમણે તેમને ખબર પડી કે આ આ બિચારા બાળકો કેટલા દિવસથી ભૂખ્યા છે, તેમને કેટલા દિવસથી ખાવાનું મળ્યું નથી અને ખાવાનું મળવાનો કોઈ રસ્તો પણ નથી. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને તેમની માતા ખૂબ જ બીમાર હતા. તેથી અલી હુસેને તેમના ઘરેથી આ બાળકોનું દુઃખ અલી હુસેનથી ન જોવાયું. તેથી તેમણે તેમના ઘરેથી કેટલીક રોટલીઓ મોકલી, ખાવાનું મોકલ્યું અને હજ માટે જે પણ પૈસા ભેગા કર્યા હતા એ બધા જ એ બાળકોને અલી હુસેને આપી દીધા. અને વિચાર્યું કે હજ પર તો હું ગમે ત્યારે જઈ શકીશ, પરંતુ આ બાળકોને આ રીતે દુઃખી મૂકીને હું હજની ખુશાલી, હજ પર જઈને ખુશાલી કેવી રીતે મનાવી શકું. તેથી મેં બધા જ પૈસા એ બાળકોને આપી દીધા અને હજ પર હું બીજી વખત જઈશ એવું વિચાર્યું. શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો અને પેલા મોચીને કહ્યું કે ભાઈ હુસેન, તારી વાત સાચી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે. તું ગરીબ હોવા છતાં તે પેલા દુઃખી બાળકોની મદદ કરી, તેથી જ તારી જ હજ ફક્ત ખુદાના દરબારમાં તારી જ હજ મંજૂર થઈ છે. એટલે અલી હુસેનના આંખમાં જળજળી આવી ગયા એટલે કે અલી હુસેનના આંખમાં આંસુ આવી ગયા અને એ આકાશ તરફ જોઈને ખુદાનો આભાર માને છે. અને શેખ અબ્દુલ્લા પણ ઊભા થઈને અલી હુસેનનો હાથ ચૂમે છે અને એવો અનુભવ કરે છે કે તેમને પણ હજનું પુણ્ય મળી ગયું હોય. અન્ડરસ્ટુડ એવરીવન? ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ. ટેક કેર.